નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે આઠ જુલાઈથી લઈને પંદર જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તે વિશેની પણ સંપૂર્ણ માહિતી જણાવી છે તો વિડીયોને જોતા પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહી કરતાં જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં લગભગ સ્થળોએ વરસાદનો એકથી વધુ રાઉન્ડ જોવા મળેલ છે અને ગઈકાલે રાજ્યના બસો અઠ્યાવીસ તાલુકામાં વરસાદ પડેલ છે જેમાંથી એકસો ને સત્તાવન તાલુકામાં દસ મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે તો હાલમાં સાત જુલાઈ સુધી વરસાદના આંકડા જોતાં કચ્છમાં સોળ ટકા જે નોર્મલથી વધુ સૌરાષ્ટ્ર કચ્છ રિજન ભેગું કરતાં નોર્મલથી ત્રણ ટકા વધુ પરંતુ ગુજરાત રિજનમાં હજી વીસ ટકાની ઘટ જોવા મળી રહી છે તો હાલ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના આસપાસના વિસ્તારમાં છે તેને આનંદ સંજિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના લેવલ સુધી છે અને તે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે તો ચોમાસું ધરી સક્રિય છે અને તેનો પશ્ચિમ છેડો નોર્મલથી દક્ષિણે છે તો એક ઓફ શોડ દરિયા કિનારાથી કર્ણાટકના ભાગો સુધી લંબાઈ રહ્યો છે તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના લેવલ સુધી મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીના લાગુ દક્ષિણ ઓરિસ્સાના નોર્થ આંધ્ર સુધી લંબાઈ રહ્યું છે તો આવતા દિવસોમાં ચોમાસું ધરી પણ નોર્મલ અથવા નોર્મલની દક્ષિણ તરફ ઝૂકવાની શક્યતાઓ રહેલી છે તો આવતા દિવસોમાં આંધ્ર ઓડિશાથી ગુજરાત સુધી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના લેવલ સુધી બહળું સર્ક્યુલેશન જોવા મળશે અને આના પરિણામે ઈસ્ટ વેસ્ટ સિયર ઝોન ગુજરાત નજીકથી ઓડિશા સુધી જોવા મળશે તો આ સિવાય ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર અને આ પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના લેવલે અમુક દિવસે પવનો ગુજરાત રાજ્યોને ફાયદો આપી શકે છે આવા વિવિધ પરિબળોના આધારે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં પંદરમી જુલાઈ સુધી વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે વધુમાં અશોકભાઈ પટેલ આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં વરસાદના ઘણા રાઉન્ડ આવશે એકથી વધુ રાઉન્ડ આવી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં દરેક વિસ્તારોમાં તેત્રીસ ટકા વિસ્તારોમાં આગાહીના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા છે જેમાં કુલ વરસાદ પાંત્રીસ મિલીમીટર સુધી અને બીજા તેત્રીસ ટકા વિસ્તારોમાં ઘણા દિવસો વરસાદની શક્યતાઓ રહેલી છે તેમાં આગાહીના સમયમાં કુલ વરસાદ પાંત્રીસ મિલીમીટરથી લઈને પાસઠ મિલીમીટર સુધી અને ત્રીજા તેત્રીસ ટકા વિસ્તારમાં આગાહીના સમય દરમિયાન ઘણા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને કુલ વરસાદ પાસાઠથી એકસો પચીસ મિલીમીટર અને અતિ અતિભારે વરસાદવાળા સેન્ટ્રોમાં બસો મિલીમીટર ને પણ વરસાદની માત્રા વટાવી જાય તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર હજી પંદર જુલાઈ સુધી સતત વરસાદના રાઉન્ડ ચાલુ જ રહેવાના છે